આજની આ જૂની વાતો છું, એમ કેવા જાઉં છું કે આ વર્ષોથી આપણે બધા, મેં તો બિઝનેસમેનોમાં હું કદાચ 50મી વાર આ સેમ સ્ટોરીઓ સાંભળતી હોય, કોઈકના મોડેથી અનફોર્ચ્યુનેટલી આપણે તમે હું જ બધા વાતો કરીએ છીએ, પણ જ્યાં પહોંચવી જોઈએ આ કદાચ એ લોકોને ખબર બી છે. અત્યારે અગર આરબીઆઈ પાસે આપણે 1,76,000 કરોડ આપણે લીધા, એ ગયા કે હજી ખબર નથી. એટલે બેઝિક્સ પોઈન્ટ એ છે અત્યારે બેઝિક, કે આ જે આટલી બધી વાત થઈ એમાં જો ખાલી હું કહું કે સાહેબ 25% થઈ જશે ને તો એ આપણે ઉભરી આવશે. ને બીજી વાત કીધું કે આજે આપણે મંદી કરીએ છીએ ને, એ બધા કે છે ઇટ ઇઝ શું કહેવાય વર્લ્ડ ઓવરમાં છે. લેટ અસ બી સ્પેસિફિક કે વર્લ્ડ ઓવરમાં મેજોરિટી એરિયાઝમાં નથી, એ બી કહી દો. બીજા તો હવે તમે બીજી કેવી કન્ટ્રીઝ જોડે વેનેઝ્યુલા ને એની જોડે કમ્પેર કરો તો ઓબ્વિયસલી એના કરતા વી આર બેટર ઓફ. બીજું કે અનએમ્પ્લોયમેન્ટ રેશિયો બી મારી પાસે અત્યારે ડેટા છે, વી આર આપણે વર્લ્ડ ઓવરમાં આપણે અનએમ્પ્લોયમેન્ટ રેશિયોમાં 10મા સ્થાન, એટલે આપણે નેગેટિવમાં છીએ, એટલું યાદ રાખજો. અને અગર આપણે આપણા જાતને અનફોર્ચ્યુનેટલી થયું છે શું કે છેલ્લા 2 વર્ષથી આપણી જે ગવર્મેન્ટ છે એ એક્સેપ્ટ બી નહોતી કરતી, હવે તો ધીરે ધીરે એક્સેપ્ટ કરવા લાગી કે હા ભાઈ અનએમ્પ્લોયમેન્ટ છે, યા હા ભાઈ મંદી છે. પહેલા તો એક્સેપ્ટ જ નહોતી કરતી કે આ ડેટા ખોટો છે, એના એનએસએનો ડેટા બી એને કહી દીધું, એને પહેલા તો આપવા ના દીધો પછી ખોટો. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે આપણે એક્સેપ્ટ કરીને અગર 25% બી આજે બંને સાહેબોએ કહ્યું ને સરસ સરસ નોટબુક વાતો થિયરી વાતો હોય એને આપણે પ્રેક્ટિકલ મૂકીએ તો સારું. ઓકે, એટલે મને એટલે સમજવાની કોશિશ એ કરવી, તમે કહેવાનો મતલબ એ છે કે એક બાપ ને 4 દીકરા છે, એ 4 દીકરામાંથી એક મોટા દીકરાને એવું કહ્યું કે આ 100 રૂપિયા લઈ લે, બધાને ચોકલેટ આપી દેજે. એટલે એ 100 રૂપિયા લઈ ગયો એટલે બધાને એમ થાય કે ચોકલેટ થી ધરાઈ જશે, પણ પેલો મોટા ભાગની ચોકલેટ પોતે ખાઈ ગયો, અથવા તો 90 રૂપિયા રાખી લીધા અને 10 રૂપિયાની ચોકલેટ માં પોતે વેચી. એવું તમે કહેવા માંગો છો? કારણ કે એવું મને એવું લાગ્યું, એટલે મને થોડું નેલ ઓન ધ હેડ. એટલે તો મુદ્દો એ છે પ્રફુલ્લભાઈ,